पछी पंचमहाल जिल्लामां धोधमार वरसाद थयो छे त्यारे मोरवाह तालुकामां पण भारे वरसाद बाद हड़फ डेममां नवा नीरनी आवक थई छे। हड़फ डेमना चार दरवाजा खुलता नदीमां घोड़ापूर आव्युं छे। डेममांथी पाणी छोड़ाता नदी बंने कांठे वही रही छे। पंचमहाल जिल्लामां धोधमार वरसाद जोवा मळी रह्यो छे। नीचाणવાળા વિસ્તારો એલર્ટ પર છે। મોહવાક તાલુકાના હડફ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ડેમના ચાર દરવાજા ખીલ્યા તો નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। પંચમહાલ જિલ્લાની આ પરિસ્થિતિ, ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। મોરવાડ તાલુકાના હડફ ડેમમાં નવા નીરની આવક થઈ છે। ડેમના ચાર દરવાજા ખુલ્યા, નીચાણવાળા વિસ્તારો એલર્ટ પર જોવા મળી રહ્યા છે। ચોક્કસથી આ સ્થિતિને જોતા એક વાત તો સ્પષ્ટ થઈ ગયું કે આ વખતનું ગુજરાતનો આ વરસાદ જે ક્યારેય ગુજરાતવાસીઓ નહીં ભૂલી શકે। ગઈકાલે આપણે સિસ્ટમને સમજવાની કોશિશ કરી તો ક્યાંક ને ક્યાંક એવી સિસ્ટમ અપરેર સાયક્લોનિકના કારણે બની છે કે જેથી વધુ ને વધુ વરસાદ ગુજરાતમાં વરસે અને તમામ વાદળો જાણે અહીંયા લોક થઈ ગયા હોય, સ્થિર થઈ ગયા હોય એવી કોઈ સ્થિતિ ગુજરાત પર જોવા મળી રહી છે। तो चौक्स थी गुजरात में जो अपरे साइक्लोनिक सीस्टम से बंगाल की खाड़ी में जो बे सीस्टम भेगी थी है तेना कारण गुजरात पर वादड़ों लॉक थी गया से स्थिर थी गया है तेवी सीस्टम और छेल्ला 100 वर्ष में भी सीस्टम न हो तेवी जोवा मळी। जे प्रकारे गईकाले हवामान विभाग साथे वात थई हती